ભીલગોરા નગરપાલિકામાં પાછલા 12 વર્ષોથી હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓએ તેમને કાયમી કરવા માંગ કરી છે। આ મામલે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું। ભીલગોરા નગરપાલિકામાં પાછલા 12 વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરતા 46 રોજ મદારોને અચાનક કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। સફાઈ કામદારોને પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ મૂકવાના લેવાયેલા નિર્ણયને પગલે રોજ મદારો પાછલા 2 માસથી કામગીરી કરી રહ્યા નથી, જેને લઈ કામદારો સહિત તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। કામદારો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે કામદારોએ જિલ્લા કલેક્ટરનું શરણું લીધું છે। કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। અને હું 10-12 વર્ષથી બી નોકરી કરું છું। મારા ઘણા ભાઈઓ અને બહેનો છે, તે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, અને અમારા ભીલમોરા નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવી, તો તેના લીધે અમે એ વિરોધ ઉઠાવ્યો છે। બીજા મહિનાની 5 તારીખે અમને કોન્ટ્રાક્ટમાં જાહેર કરવામાં આવ્યું કે તમારે આથી કોન્ટ્રાક્ટમાં કામ કરવાનું છે, તો અમને એ વસ્તુનો વિરોધ છે કે અમારે કોન્ટ્રાક્ટમાં કામ કરવું નથી। એના લીધે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારી કોઈ વાત સાંભળી નથી નગરપાલિકાએ અને ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ, એટલે અમે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ અહીંયા કલેક્ટર। અમારી માંગ એટલી છે કે આ કોન્ટ્રાક્ટ બધા જે છે તે હાલમાં રદ થઈ જાય, અને અમે જેટલા બી જે 46 ભાઈઓ બહેનો જે આજે 2 મહિનાથી ઘરે બેઠા છે તે લોકોને નગરપાલિકાની અંદર સમાવેશ કરવામાં આવે છે। અગાડી અમે મામલતદાર કલેક્ટરમાં બી રજૂઆત કરેલી, પછી ભીલમોરા પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં બી રજૂઆત કરેલી। આ બધી જાણ અમે અરજી દ્વારા મોકલી આપેલી છે, ને 2 મહિના અગાડી બી જાણ કરેલી છે, પણ કોઈ એ વસ્તુનું અમારી પર કોઈ એ કરવામાં આવ્યું નથી। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।